કેમ છો બાળકો મજામાં યુટ્યુબ એજુમેશ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બેઝિક પદાવલી અને નિત્યક્ષમના આઠમા ભાગની અંદર આજે આપણે નવો ટોપિક બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર કરતા શીખવાના છીએ હવે મિત્રો ધ્યાન આપજો કે ધોરણ આઠ પછી નવ દસ અગિયાર બારમાં તમારે જો ગણિત વિષય ખાસ કરીને અગિયાર બારમાં લેવાનો થાય સાયન્સમાં તમે જાઓ અને આઈધર તમારે નવમાં દસમાં તો જવાનું જ છે તો એમાં એવા ચારથી પાંચ ચેપ્ટર આવશે તમારા અભ્યાસક્રમની અંદર કે જેમાં તમારે અસંખ્ય બહુપદીઓના ગુણાકાર કરવાના થશે તો એનો પાયો મિત્રો હવે આપણે આ વિડીયોથી શરૂ થાય છે એટલે કઈ રીતે આપણે ગુણાકાર કરવા બહુપદીઓના એ ખાસ આ વિડીયોમાં શીખવાનું છે એટલે મારી દૃષ્ટિએ આ વિડિયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ છીએ દ્વિપદીનો દ્વિપદી સાથે પહેલાં આપણે ગુણાકાર કરતાં શીખીએ છીએ અને ત્યાર પછી આપણે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરતાં શીખીશું તો મેં અહીંયા કેટલાક ઉદાહરણો મિત્રો લીધેલા છે જેમાં કઈ રીતે ગુણાકાર કરવો એ આપણે સમજીએ તો અહીંયા તમે જુઓ કે એ પ્લસ બી એક તમને દ્વિપદી આપેલી છે અને એક્સ પ્લસ વાય એક બીજી દ્વિપદી આપેલી છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે તો મિત્રો અહીંયા આપણે ગુણાકાર આ રીતે કરવાનો કે આ દ્વિપદીનું પહેલું પદ એ આ બંને સાથે ગુણાય એટલે એનો ગુણાકાર x પ્લસ વાય સાથે એટલે આપણે આને લખશું એ ગુણ્યા એક્સ પ્લસ વાય ત્યાર પછી આ બી એ પણ આ x પ્લસ વાય સાથે ગુણાશે હવે બીની આગળ નિશાની કેવી છે મિત્રો વત્તાની એટલે અહીંયા વત્તા બી ગુણ્યા એક્સ પ્લસ વાય એટલે તમે આને ફરીથી જોઈ લો કે જે પાછળની બહુપદી છે એક્સ પ્લસ વાય એ બે વાર નીચે લખેલી છે એ એક વાર એ સાથે ગુણાય છે અને એક વાર એ બહુપદી બી સાથે ગુણાય છે બરાબર ચાલો હવે ધ્યાન આપજો ખાસ ગુણાકાર ક્યાં કરવો સરવાળો ક્યાં કરવો એ આપણે ખાસ ધ્યાન દેવાનું છે પહેલાં આપણે આનો ગુણાકાર કરવાનો છે તો એનો ગુણાકાર એક સાથે એ એક્સ અને વાયની નિશાની પ્લસ છે એટલે પ્લસ એનો ગુણાકાર વાય સાથે એટલે એ વાય એ જ રીતે મિત્રો પ્લસ હવે અહીંયા પ્લસની નિશાની છે એટલે પ્લસ બીનો ગુણાકાર એક્સ સાથે એટલે બી એક્સ અને બીનો ગુણાકાર વાય સાથે એટલે પ્લસ બી વાય તો મિત્રો આ તમારો જવાબ થઈ ગયો બરાબર એ એક્સ પ્લસ એ વાય પ્લસ બી એક્સ પ્લસ બી વાય હવે એ જ રીતે બીજું ઉદાહરણ લીધું છે જેમાં અહીંયા આગળ મેં એ પ્લસ બી રાખ્યા છે અને અહીંયા પાછળ બીજી બહુપદીમાં એક્સ માઇનસ વાય રાખ્યા છે નિશાની ફરે તો શું કરવાનું એ ચાર રીતે મેં સમજાવેલું છે ખાસ બધા જોઈ લેજો તો હવે એ જ રીતે હવે તમને આવડશે એનો ગુણાકાર એક્સ માઇનસ વાય સાથે એટલે એ ગુણ્યા એક્સ માઇનસ વાય વત્તા બી ગુણ્યા એક્સ માઇનસ વાય બરાબર ચાલો હવે ગુણાકાર કરીએ એનો ગુણાકાર એક્સ સાથે એટલે એ એક્સ એનો ગુણાકાર માઇનસ વાય સાથે એટલે માઇનસ એ વાય પ્લસ બીનો ગુણાકાર એક્સ સાથે એટલે પ્લસ બી એક્સ અને બીનો ગુણાકાર માઇનસ વાય સાથે એટલે માઇનસ બી વાય તો ક્યાં પ્લસ થયું પહેલાં અને ત્રીજા પદમાં પ્લસ થયું અને ક્યાં માઇનસ થયું બીજા અને ચોથા પદમાં માઇનસ થયું એ ધ્યાન રાખવાનું છે આપણે ત્યાં આપણી કોઈ ભૂલ ન થવી જોઈએ ત્યાર પછી ત્રીજો દાખલો એમાં પહેલી બહુપતિ છે એમાં માઇનસ વચ્ચે લીધો છે ને અહીંયા પ્લસ રાખેલો છે તો ચાલો શું લખશું સૌ પહેલાં એ ગુણ્યા એક્સ પ્લસ વાય એટલે એ ગુણ્યા એક્સ પ્લસ વાય મિત્રો આ બધા દાખલામાં એવું કહેવાય કે નજર હતી હટી દુર્ઘટના ઘટી એટલે જેવી નજર તમારી પ્લસ માઇનસ ઉપરથી હટશે એટલે દુર્ઘટના થઈ જશે મતલબ કે દુર્ઘટના એટલે ભૂલો થશે ભૂલો થશે એટલે દાખલો ખોટો પડશે તો એ ધ્યાન રાખવાનું છે નજર આપણી હટવી ના જોઈએ એનો ગુણાકાર એક્સ પ્લસ વાય સાથે હવે જો બીનો ગુણાકાર પણ બી કેવો તો કે માઇનસ બી એનો ગુણાકાર એક્સ પ્લસ વાય સાથે ચાલો હવે એનો ગુણાકાર એક્સ સાથે એ એક્સ એનો ગુણાકાર વાય સાથે એ વાય ચાલો હવે બીનો ગુણાકાર એક્સ સાથે પણ બી કેવો છે માઇનસ એટલે માઇનસ બી અને આ પ્લસ એક્સ એટલે માઇનસ પ્લસ માઇનસ થાય માઇનસ બી એક્સ અને એ જ રીતે બી માઇનસ છે અને વાય પ્લસ છે એટલે ફરીથી ગુણાકાર માઇનસ થાય એટલે માઇનસ બી વાય તો જુઓ અહીંયા પહેલાં બે પદ પ્લસ આવ્યા અને છેલ્લા બે પદ છે માઇનસ આવ્યા અને ચોથા પ્રકારમાં મિત્રો આપણે બેઉમાં માઇનસ લઈએ બરાબર તો ચાલો આ ગુણાકાર આપણે કઈ રીતે કરશું ફરીથી એ જ રીતે એનો ગુણાકાર એક્સ માઇનસ વાય સાથે અને બી નહીં પણ માઇનસ બી માઇનસ બીનો ગુણાકાર એક્સ માઇનસ વાય સાથે બરાબર ચાલો હવે એનો ગુણાકાર એક્સ સાથે કરીએ એટલે એ એક્સ એનો ગુણાકાર એક્સ સાથે એટલે એ એક્સ અને એનો ગુણાકાર માઇનસ વાય સાથે એટલે માઇનસ એ વાય બરાબર ત્યાર પછી માઇનસ બીનો ગુણાકાર એક્સ સાથે એટલે માઇનસ બી એક્સ અને માઇનસ બીનો ગુણાકાર માઇનસ વાય સાથે એટલે માઇનસ માઇનસ પ્લસ બી વાય થાય હવે મિત્રો આટલું જ કરીએ એટલું પૂરતું નથી હોતું સજાતીય પદોના સરવાળા બાદ બાકી પણ થાય કારણ કે આ તો એક નમૂનારૂપ ચાર ઉદાહરણો લીધેલા છે આગળ આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે એમાં સંખ્યા આવશે સાત એક્સ પણ આવે અને ત્રણ એક્સ પણ આવે તો સાત અને ત્રણનો સરવાળો દસ એક્સ કરીને ફાઇનલ આન્સર લખવો પડે અથવા કોઈ એક પ્લસ માઇનસ હોય તો એ રીતે બાદબાકી કરીને જવાબ લખવો પડે તો એ બધું હવે મિત્રો આગળ જોઈએ છીએ તમે વિડીયોમાં બનેલા રહેજો ચાલો મિત્રો વિગતે સમજીએ વધુ સમજીએ થોડુંક હવે એક ઉદાહરણ લીધું છે ત્રણ એ વત્તા ચાર બીનો ગુણાકાર ટુ એ પ્લસ થ્રી બી સાથે કરો હવે તમે સમજી ગયા છો આખી પ્રોસેસ શું કરવાની છે તો આપણે સૌથી પહેલાં આ જે ત્રણ એ છે એનો ગુણાકાર કોની સાથે પાછળના આખા કાઉસ સાથે કરીશું એટલે ટુ એ પ્લસ થ્રી બી ત્યાર પછી અહીંયા જો વત્તા ચાર બી લખેલા છે એટલે વત્તા ચાર બી અને એનો ગુણાકાર પણ ટુ એ પ્લસ થ્રી બી સાથે ટૂંકમાં આ બંને જગ્યાએ એક જ કાઉસ આવે બરાબર ચાલો હવે ગુણાકાર આપણે શીખી ગયા છીએ ત્રણ એનો ગુણાકાર બે એ સાથે એટલે ત્રણ દુ છ અને એ ગુણ્યા એ એટલે એનો વર્ગ જ્યારે આધાર સરખો હોય ત્યારે ઉપર ઘાતાંકનો સરવાળો થાય પછી પ્લસ ત્રણ એનો ગુણાકાર ત્રણ બી સાથે એટલે ત્રણ તરી નવ એ બી એટલે અહીંયા લખશું આપણે નવ એ બી ચાલો આ ગુણાકાર પૂરો થઈ ગયો આમાં જઈએ ચાર બીનો ગુણાકાર ટુ એ સાથે એટલે ચાર દુ આઠ બી એ બી એ એટલે એ બી જ લખાય અને ત્યાર પછી પ્લસ ચાર બીનો ગુણાકાર ત્રણ બી સાથે ચાર તરી બાર અને બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ હવે ઘણા વિદ્યાર્થીઓ આને ફાઇનલ જવાબ કરી દે પણ મેં હમણાં જ કીધું કે જો અહીંયા એ વર્ગવાળું એક પદ છે બીજું કોઈ એ વર્ગવાળું પદ નથી એટલે અહીંયા છ એનો વર્ગ એમનમ લખો હવે જુઓ અહીંયા પણ એ બી છે અહીંયા પણ એ બી છે એટલે આ બંને સજાતીય પદ થયા તો એના તમારે સરવાળા થાય તો સરવાળા બાદ બાકી થાય તો બાદ બાકી કરવી પડે અહીંયા તો બે પ્લસ જ છે એટલે નવ ને આઠ સત્તર એ બી થાય સરવાળામાં ક્યારેય એ બી એ બીનો ગુણાકાર ના થાય એ બીનો એ બી જ રહે ખાલી આગળ સંખ્યા જે હોય નવ ને આઠ એનો જ સરવાળો કે બાદ બાકી થાય અને બાર બીનો વર્ગ એ છેલ્લું પદ તમારું એમનું તો મતલબ કે આ બે પદોનો ગુણાકારનો છેલ્લો જવાબ છ એનો વર્ગ વત્તા સત્તર એ બી બાર બીનો વર્ગ આપણને મળે ચાલો એક એવું જ પ્રેક્ટિસ માટે બીજું ઉદાહરણ લઈએ જેમાં પાંચેક્સ માઇનસ છ વાયનો ગુણાકાર ત્રણેક્સ વત્તા બે વાય સાથે આપણે કરવાનો છે તો ચાલો સૌથી પહેલાં આપણે પાંચ એક્સ લખશું એનો ગુણાકાર 3x વત્તા બે વાય સાથે કરશું ત્યાર પછી અહીં જો માઇનસ છ વાય છે એટલે નિશાની જે હોય એને દેવી પડે માઇનસ છ વાયનો ગુણાકાર ત્રણ એક્સ વત્તા બે વાય સાથે ચાલો ગુણાકાર કરીએ પાંચ એક્સનો ગુણાકાર સૌથી પહેલાં ત્રણ સાથે એટલે પાંચ તરી પંદર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ ત્યાર પછી પાંચનો ગુણાકાર બે સાથે બે પ્લસ એટલે પાંચ દુ દસ અને એક્સનો ગુણાકાર વાય સાથે એટલે એક્સ વાય એટલે દસ એક્સ વાય થયા ચાલો હવે જો અહીંયા છ વાય માઇનસ છે અને ત્રણ એક્સ પ્લસ છે એટલે ગુણાકાર થાય માઇનસ છ તરી અઢાર અને વાય એક્સ એટલે કે એક્સ વાય અને ત્યાર પછી છ વાય માઇનસ અને બે વાય પ્લસ એટલે ફરીથી આ માઇનસ ને આ પ્લસ એટલે ગુણાકાર થાય માઇનસ છ ગુણ્યા બે એટલે છ દુ બાર વાય ગુણ્યા વાય એટલે નો વર્ક મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ ઘણી વખત બાળકો અમે દાખલા આપીએ ત્યારે છ તરી અઢાર જગ્યાએ છ ને તરી નવ કરે છે પછી છ ગુણ્યા બે કરવા છ દુ બાર થાય તેની જગ્યાએ છ ને બે આઠ કરે છે આવી ભૂલથી પણ ભૂલ ના કરતા કારણ કે આપણે જો અહીંયા ગુણાકાર કરીએ છીએ એટલે ગુણાકારમાં ઘડિયા બોલીને જ આપણે કામ કરવાનું ચાલો તો આમાં પણ જુઓ આ પ દસ એક્સ વાય અને અઢાર એક્સ વાય છે એ સજાતીય પદ છે એટલે એનું સાદુરૂપ દેવું પડશે તો અહીંયા પહેલું પદ પંદર એક્સ વર્ગ એમને હવે જો અહીંયા દસ પ્લસ છે અને અઢાર માઇનસ છે એટલે સરોળોનો થાય બાદ બાકી થાય અઢારમાંથી દસ કાઢો એટલે આઠ એક્સ વાય નિશાની અહીંયા કઈ આવશે માઇનસ કે પ્લસ તો ભાઈ મોટું પદ તમારું માઇનસ છે અઢાર તો અહીંયા માઈનસ જ આવે અને છેલ્લું માઇનસ બાર વાયનો વર્ગ તો આ મિત્રો તમારો ફાઇનલ સાચો આન્સર જો હું આશા રાખું છું કે તમને આટલી પ્રેક્ટિસથી આટલું સમજાઈ ગયું છે હવે મિત્રો આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણો ગણીએ છીએ તો હવે બધા ધ્યાન આપજો ચાલો બાળકો હવે પાઠ્યપુસ્તક ખોલો એમાં તમને ઉદાહરણ આઠ આ પ્રમાણે આપેલું છે આપણું ચેપ્ટર નંબર નવ બેઝિક પદાવલીઓને નિત્યસમ સ્વાદે નવ પોઈન્ટ ત્રણ પછીનો મિત્રો ટોપિક છે ગુણાકાર કરો એમાં પહેલો દાખલો છે એક્સ માઇનસ ચારનો ગુણાકાર ટુ એક્સ પ્લસ થ્રી સાથે કરો તો અહીંયા મેં રકમ લખેલી તૈયાર રાખી છે હવે વિડીયોને પોઝ કરી અને તમે આ પહેલાં દાખલો તમારી નોટમાં ગણી નાખો અને પછી મારો જવાબ અને તમારો જવાબ ચેક કરજો વિડીયો પોઝ કરીને દાખલો પેલા ગણી નાખજો મિત્રો ચાલો હવે હું આ દાખલો ગણું છું તો એક્સનો ગુણાકાર કોની સાથે થશે ટુ એક્સ પ્લસ થ્રી સાથે અને માઇનસ ચારનો ગુણાકાર કોની સાથે થશે ટુ એક્સ પ્લસ થ્રી સાથે તમને જોયું હશે કે બધા દાખલામાં જે બીજું પદ હોય એ બે વાર લખવામાં આવે છે અને આજે આગળનું પદ છે એક્સ માઇનસ ચાર એ જો એક્સ માઇનસ ચાર એ રીતના બે ભાગ પડી જાય બરાબર બહુ ઈઝી છે કંઈ આમાં માથાકૂટ નથી હવે ચાલો એક્સનો ગુણાકાર બે એક્સ સાથે એટલે બે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એક્સનો ગુણાકાર ત્રણ સાથે એટલે ત્રણ એક્સ ચાલો હવે માઇનસ છે ધ્યાન આપજો માઇનસ ચારનો ગુણાકાર બે એક્સ સાથે ચાર દુ માઇનસ આઠ એક્સ એક માઇનસ ને એક પ્લસ એટલે ગુણાકાર માઇનસ થાય અને માઇનસ ચારનો ગુણાકાર પ્લસ ત્રણ હારે એટલે ચાર તરી માઇનસ બાર થાય બરાબર ચાલો બે એક્સનો વર્ગ હવે આ બંને સજાતીય પદ છે એક પ્લસ એક માઇનસ એટલે બાદ બાકી થાય આઠમાંથી ત્રણ કાંટો તો પાંચ એક્સ વધે અને મોટું પદ માઇનસ છે એટલે આનો જવાબ પણ માઇનસ આવે અને માઇનસ બાર તો આ મિત્રો તમારો એકદમ સાચો જવાબ થયો બે એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ ઓછા બાર તમને આવડી જ ગયું હશે અને હવે તમે જો વિડીયો ચાલુ કર્યો હશે તો આ તમારો જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરો અને કોમેન્ટમાં મને જવાબ આપો ચાલો બીજો દાખલો આ રીતે છે એક્સ માઇનસ વાયનો ગુણાકાર ત્રણ એક્સ વત્તા પાંચ વાય સાથે કરો તો ચાલો એ જ રીતે હવે આ દાખલો પણ પોસ્ટ કરીને ગણી નાખો અને પછી જો સાચો જવાબ મારી સાથે આવે તો કોમેન્ટમાં મને જવાબ આપજો ચાલો હું ગુણાકાર કરું છું એક્સ ગુણ્યા શું લખશું આપણે ત્રણેક્સ વત્તા પાંચ પછી જો માઇનસ વાય અને એનો ગુણાકાર પણ ત્રણેક્સ વત્તા પાંચ સાથે બરાબર તો હવે એક્સનો ગુણાકાર ત્રણેક સાથે એટલે ત્રણેક્સનો વર્ગ થશે વત્તા પાંચ વાયનો ગુણાકાર એક્સ સાથે એટલે પાંચ એક્સ વાય થશે પછી જો માઇનસ છે ના પ્લસ છે એટલે માઇનસ વાયનો ગુણાકાર ત્રણ એક્સ સાથે એટલે ત્રણ એક્સ વાય અને માઇનસનો ગુણાકાર પ્લસ સાથે એટલે પાછું માઇનસ પાંચ વાયનો ગુણાકાર વાય સાથે કરે એટલે પાંચ વાયનો વર્ગ થાય હવે આ વચ્ચેના બે પદો સજાતીય છે એનું તમારે સાદુરૂપ દેવું પડે એટલે ત્રણ એક્સનો વર્ગ એમના ચાલો આ પ્લસ ને આ માઇનસ બાદ બાકી થાય પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ વાય અને પાંચ મોટા છે ધન છે એટલે અહીંયા ધનની નિશાની આવશે અને ઓછા પાંચ વાયનો વર્ગ તો આ તમારો એકદમ સાચો જવાબ થયો તો હવે તમે જે ગણેલો હોય જવાબ એની સાથે આ જવાબને ટેલી કરો પ્લસ માઇનસની પણ આમાં ભૂલ હોવી જોઈએ નહીં ક્યારેક મિત્રો પાઠ્યપુસ્તકમાં તમારે જવાબ આ આવેલો છે પણ ક્રમ ફેરવીને લખો દાખલા તરીકે આ જે વત્તા બે એક્સ હોય છે ને એ પહેલાં લખેલા હોય એટલે આગળ નિશાની નથી એટલે વત્તા જ સમજવાના બરાબર પછી આ ત્રણેક્સ વર્ગ લખેલા હોય અને પછી માઇનસ પાંચ વર્ગ લખેલા હોય બરાબર તો ઘણી વખતે વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે કે સાહેબ અમારે તો આવો જવાબ આવ્યો ને પાછળ તો આવો જવાબ છે તો હાચુંક ખોટું તો ભાઈ આપણે ક્રમ ફરેને એની હારે કોઈ લેવા દેવા ના હોય બસ એ જે ક્રમ ગમે તે હોય પણ જે પદની નિશાની એમાં જે આપેલી હોય આપણે એ જ નિશાની હોવી જોઈએ જેમ કે પાઠ્યપુસ્તકમાં માઇનસ પાંચ વાય વર્ગ હોય તો આપણે જો માઇનસ પાંચ વાય વર્ગ છે પાઠ્યપુસ્તકમાં પ્લસ ત્રણેક્સ વર્ગ હોય તો આપણે પ્લસ ત્રણેક સ્વર્ગ છે પાઠ્યપુસ્તકમાં પ્લસ ટુ એક્સ વાય હોય તો આપણે પણ પ્લસ ટુ એક્સ વાય છે ક્રમ ભલે આડા હોય પણ નિશાની સાથે એ જ પદ ભલે આડાવડા હોય એ આપણે હોય એટલે જવાબ આપણો સાચો ચાલો હવે આગળ જોઈએ ચાલો મિત્રો હવે ઉદાહરણ નવ આપણું પાઠ્યપુસ્તકનું એમાં પણ આપણે ગુણાકાર કરવાનો છે એ ગુણ્યા સાતનો નો ગુણાકાર બી ઓછા પાંચ સાથે કરવાનો છે તો શરૂ કરીએ એ જ રીતે ફટાફટ તો એનો ગુણાકાર બી ઓછા પાંચ સાથે વધતા સાતનો ગુણાકાર બી ઓછા પાંચ સાથે ચાલો એ બીનો નો ગુણાકાર એ ગુણ્યા બી એટલે એ બી ઓછા પાંચનો ગુણાકાર જો ઓછા આવશે ને કારણ કે માઇનસ છે ને આ પ્લસ છે પાંચનો ગુણાકાર એ સાથે એટલે પાંચ એ ત્યાર પછી પ્લસ સાતનો ગુણાકાર પ્લસ બી સાથે એટલે પ્લસ સાત બી અને આ વત્તાના ઓછા એટલે ઓછા ને સાતનો ગુણાકાર પાંચ સાથે એટલે સાત પચાસ પાંત્રીસ હવે જો આમાં કોઈ સજાતીય પદ નથી આ એ વાળું છે આ પાંચે છે આ સાત બી છે ને માઇનસ પાંત્રીસ છે તો આમાં બીજું કોઈ સાદરૂપ આપણે દેવાનું આવતું નથી સજાતીય પદ નથી એટલા માટે તો આપણો જવાબ થશે ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ આપણે જેમાં આપણને એ વર્ગ વત્તા ટુ બી વર્ગનો ગુણાકાર પાંચ એ માઇનસ થ્રી બી સાથે કરવા કહેલું છે તો શું કરીશું આપણે એ વર્ગનો ગુણાકાર પાંચ એ માઇનસ થ્રી બી સાથે કરીશું વત્તા ટુ બી વર્ગનો ગુણાકાર પણ પાંચ એ માઇનસ થ્રી બી સાથે કરીશું ચાલો આ બેનો ગુણાકાર શું થાય પાંચ એ ગુણ્યા એ વર્ગ એટલે પાંચના પાંચ અને એ વર્ગ ગુણ્યા એ એટલે એનો ઘન પછી જો માઇનસ છે ને પ્લસ છે એટલે માઇનસ ત્રણ એ વર્ગ બી શું લખાશે ત્રણ એ વર્ગ બી ત્યાર પછી આ પ્લસ અને આઈ પ્લસ એટલે પ્લસ બે ગુણ્યા પાંચ એટલે દસ એ એટલે આ થશે એ બીનો વર્ગ હવે જો મિત્રો આ પ્લસ અને આ માઇનસ એટલે માઇનસ બેનો ગુણાકાર ત્રણ સાથે એટલે છ અને બી વર્ગનો બી સાથે એટલે બી ઘન હવે આપણને આમાં ભૂલ થઈ જાય નજર ચૂકવી ન જોઈએ આ એ વર્ગવાળું છે ને આ બી વર્ગવાળું છે એટલે આ બંને પદ વચ્ચેના જે છે હું કરસર ફેરવું છું એ એ સજાતીય પદ નથી એટલે આ બેના સરવાળા બાદ બાકી ન થાય એટલે આ જે ચાર પદમાં જવાબ આવ્યો તમારો એ તમારો ફાઇનલ આન્સર થશે પ્લસ માઇનસની કોઈ જગ્યાએ ભૂલ કરવાની નથી તો મિત્રો આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર શીખી ગયા હવે આપણે દ્વિપદીનો જો અહીંયા દ્વિપદી છે એનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ છીએ તો આમાં પણ કંઈ જ નવું નથી એ જ રીતે કરવાનું છે થોડી જગ્યા વધારે જોશે એટલે આપણે થોડું આગળથી લખશું એનો ગુણાકાર આ ત્રણેય સાથે બરાબર એટલે એ ગુણ્યા એ વર્ગ વધતા ત્રણે વધતા પાંચ અને વત્તા સાતનો ગુણાકાર આ ત્રણેય સાથે એ વર્ગ વત્તા ત્રણેય વધતા પાંચ શું કર્યું જે પાછળની બહુપદી હોય એ બે વાર આવે પાછળ ત્રણ પદ હોય તો ત્રણ પદ લખવાના પાછળ ચાર પદ હોય તો ચાર પદ અહીંયાને અહીંયા લખવાના અને આગળ એ પ્લસ સેવન છે તો એ એ અને પ્લસ સેવન એ છૂટા પડી ગયા હવે ચાલો આ એનો આ ત્રણે ત્રણ સાથે ગુણાકાર કરો એનો ગુણાકાર એ વર્ગ સાથે એટલે એ ઘન ત્રણ એનો ગુણાકાર એ સાથે કરો એટલે ત્રણ એનો વર્ગ અને પાંચનો ગુણાકાર એ સાથે કરો એટલે પાંચ એ પ્લસ બધું પ્લસમાં જ છે મિત્રો ક્યાંય માઇનસ નિશાની નથી એટલે આંખ બંધ કરીને બધે પ્લસ કરતા જવાના સાતનો ગુણાકાર એ વર્ગ સાથે એટલે સાત એનો વર્ગ પ્લસ સાતનો ગુણાકાર ત્રણ એ સાથે એટલે સાત તરી છે અને વધતા સાતનો ગુણાકાર પાંચ સાથે પાંત્રીસ ચાલો સજાતીય પદ જુઓ સૌથી પહેલાં એ ઘન એ ઘનવાળું કોઈ જ પદ નથી એટલે એ ઘન એમનું ચાલો વર્ગવાળું છે તો જુઓ ત્રણે વર્ગ અને સાતે વર્ગ બે છે બે સરવાળામાં છે પ્લસ થાય સાતને ત્રણ દસ એનો વર્ગ હવે એ વાળા પાંચે અને એકવીસે બેનો સરવડો એકવીસને પાંચ છવ્વીસ છે અને વધતા છેલ્લે એક પાંત્રીસ બરાબર એકચ્યુઅલીમાં જો અહીંયા બે પદ છે ને અહીંયા ત્રણ છે બે તરી છ પદ આપણને મળે તો જો આ એક બે ત્રણ ચાર પાંચ ને છ પદ મળ્યા પણ છમાંથી એ ચાર થઈ ગયા શું કામ કારણ કે એમાંથી બે બે જોડ સજાતીય પદની હતી તો એનું પાછું સાદરૂપ દેવું પડે તો આ તમારો મિત્રો ફાઇનલ આન્સર થાય જ્યાં સુધી તમે સજાતીય પદોના સરળા બાદ બાકી પૂરા કરીને ન લખો ત્યાં સુધી જવાબ છે એ આપણો પૂરેપૂરો ન ગણાય ચાલો હવે ઉદાહરણ દસમું મિત્રો આ રીતે આપેલું છે રકમ આ રીતે છે એ પ્લસ બી કાઉસમાં ટુ એ માઇનસ થ્રી બી પ્લસ સી માઇનસ ટુ એ માઇનસ થ્રી બી અને કાઉસની બહાર સીનું સાદરૂપ આપણે તો મિત્રો અહીંયા ધ્યાન આપજો સૌથી પહેલાં તો હું આપણી જે રકમ છે એને હું લખી લઉં છું ચાલો લખી લીધી બરાબર હવે શું કરવાનું જો અહીંયા તમારે આ બેનો ગુણાકાર કરવાનો છે તો જે એ છે આ ત્રણેય સાથે ગુણાય હવે જો હું ડાયરેક્ટ કરું છું ધ્યાન આપજો બરાબર એનો ગુણાકાર પહેલાં ત્રણેય સાથે કરી દઉં છું તો એનો ગુણાકાર ટુ એ સાથે એટલે ટુ એ સ્ક્વેર થાય ધીમે ધીમે હું સમજાવું છું તમે સમજતા જાઓ પહેલાં હું એનો ગુણાકાર આ ત્રણેય ત્રણ સાથે કરું છું એટલે એનો ગુણાકાર ટુ એ સાથે ટુ એ સ્ક્વેર હવે જો આ માઇનસ છે થ્રી અને એ સાથે ગુણી છે એટલે માઇનસ થ્રી એ થાય નજર ફેરવજો કરસર ઉપર એનો ગુણાકાર માઇનસ થ્રી બી સાથે એટલે માઇનસ થ્રી એ બી અને એનો ગુણાકાર પ્લસ સી સાથે એટલે પ્લસ એ ચાલો હવે કોનો વારો બીનો બી આ ત્રણેય સાથે ગુણાય છે તો બી છે ટુ એ સાથે ગુણાય એટલે પ્લસ ટુ એ બી બી છે એ આ માઇનસ થ્રી બી સાથે ગુણાય એટલે માઇનસ થ્રી બી સ્ક્વેર અને બી છે આ સી સાથે ગુણાય એટલે પ્લસ બી સી બરાબર માઇનસ હવે જે કાઉસ આપ્યો છે ને મિત્રો એ અમને મત રાખું છું આ સી છે ને એને આની અંદર ગુણી દો આ બેની સાથે સીને અંદર જાવ દો એટલે ટુ એ સી થાય ને સી અંદર ગુણાય એટલે ટુ એ સી અને માઇનસ થ્રી બીસી બરાબર ચાલો તમે સમજી ગયા છો ઓકે હવે જો આ ટુ એ વર્ગવાળું બીજું આમાં કોઈ પદ નથી એટલે ટુ એ વર્ગ લખું છું હવે એ બી વાળું એક અહીંયા પણ છે ને એક અહીંયા પણ છે આ માઇનસ છે આ પ્લસ છે તો શું વધે માઇનસ એક એ બી વધે ને ત્રણમાંથી બે જાય એટલે એક ને ત્રણમાં મોટા છે માઇનસ છે એટલે માઇનસ પછી આ એસીવાળું વાળું પદ વીધું આ તો આની સાથે આવી ગયું પછી માઇનસ થ્રી બી સ્ક્વેર અને પ્લસ બીસી હવે જો મિત્રો હવે આનું આપણે કરવાનું છે જ્યારે જ્યારે કોઈ કાઉસ આપેલો હોય એની આગળ માઇનસની નિશાની આપેલી હોય અને માઇનસની નિશાનીથી તમે કાઉસ ખોલો તો અંદરના બે પદની નિશાની ચેન્જ થઈ જાય જો ટુ એસી અંદર પ્લસ છે ને તો એ માઇનસ સાથે ગુણાય એટલે માઇનસ ટુ એસી થઈ જાય અને થ્રી બીસી માઇનસ છે તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર તો હવે તમે હજી સાદરૂપ આપી શકશો ટુ એ વર્ગ ઓકે હવે જો અહીંયા માઇનસ એ બી છે તો ક્યાંય બીજું એ બી વાળું પદ દેખાય છે નથી દેખાતું એટલે માઇનસ એ બી હવે એસી વાળું કોઈ પદ દેખાય છે એક આ એસી અને હ જો અહીંયા રહ્યું તો આ પ્લસ એસી અને આ માઇનસ ટુ એસી બાદ બાકી થાય એટલે માઇનસ એસી વધે બરાબર પછી માઇનસ થ્રી બી સ્ક્વેરવાળું પણ કોઈપણ નથી હવે જો આ બી સીવાળું અને આ બીસી વાળું પણ બે પ્લસ આ એક બીસી આ ત્રણ બીસી એટલે કુલ ચાર બી બરાબર તો જો મિત્રો આ તમારો જવાબ થઈ ગયો પાઠ્યપુસ્તકમાં તમને થોડીક લાંબી રીત કરાવી છે અલગ અલગ ગુણાકાર કરીને પણ મેં તમને થોડુંક વધારે સહેલી રીતે ટૂંકી રીતે પૂરું કરાયું છે આશા રાખું કે તમને આ મેથડથી સમજાઈ ગઈ છે મારી ચેનલમાં અવા જ વિડીયો મૂકવામાં આવે છે અને આ જ રીતે ભણાવવામાં આવે છે જો તમને મગજમાં ઉતરી ગયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધોરણ આઠનો સંપૂર્ણ અભ્યાસક્રમ ચાલુ છે આ ચેનલમાં અને બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી વિડીયોના નોટિફિકેશન છે નોટિફિકેશન જે કંઈ મૂકાશે એ પણ તમને તરત મળી જશે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વોટ્સએપ દ્વારા કે ફેસબુક દ્વારા કે ટેલિગ્રામ દ્વારા શેર કરજો મળીએ છીએ આવતા વિડીયોમાં આવજો